हेलो विद्यार्थी मित्रों, केम छो? आज आपणे पाठ बे, पाठनुं नाम छे बे वरसाद ने पांच पीपर। आपणे आगळना भागमां भाग चार मां प्रश्न क्रमांक 14 सुधी जोई गया हता। आज आपणे प्रश्न क्रमांक 15 जोईए। नीचेनी काव्य पंक्तिओ पूर्ण करो। नंबर एक, माटीनी गंध मीठी मार्ग बतावशे ने वायरा संगाथे थशे वातो, लीलाछम घास परे हळवेथी દોડીએ ને સાંભળીએ ભમરાને ગાતો, ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં કે ચાલ। નંબર બે, ઉપર વાસેથી વહેણ આવવાની વાટમાં બેસી રહેવાય નહીં, ઠાલા હૈયાના હેત થકી સામૈયા કરવાને આપણે જ વહી જઈએ, રસામાં ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે ચાલ। પ્રશ્ન ક્રમાંક 16, કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે? તો કવિ વરસાદમાં નીકળવું, વાયરા સાથે વાતો થવી, લીલાછમ ઘાસ પર દોડવું, ભમરાને ગાતો સાંભળવો, નક્કામાં બેસી ન રહેવું, સામૈયા કરવા જવું, હૃદય છલકવું। નંબર બે, વરસાદ, ઉપરવાસમાં વરસવું, વૃક્ષની ડાળી અને પાન પરથી વહેવું, આષાઢી રૂપ ઉઘાડવું, ઉપરવાસમાંથી આવવું। હવે આપણે પ્રશ્ન ક્રમાંક 17 જોઈએ કે વાક્યો મોટેથી વાંચો, તેમાં જે તે શબ્દનો અર્થ જે વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં ખરાની નિશાની કરો, બરાબર બંધ ન બેસતો હોય ત્યાં ખોટાની નિશાની કરો। નંબર એક, ઉપરવાસ એટલે કે નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ, દિશા। તો ગુજરાતમાં કંઈ એટલો વધુ વરસાદ નથી, પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે સરદાર સરોવર ડેમ છલોછલ થઈ ગયો છે, તો એ ખરું। આપણે ત્યાં થોડોક વરસાદ પડે તો એ પાણી ભરાઈ જાય, પણ તેઓનું ગામ તો ઉપરવાસમાં એટલે ત્યાં વરસાદ હોય જ નહીં, તો એ ખોટું। નંબર બે, વાટ એટલે કે એનો અર્થ થાય કે રાહ અને પ્રતીક્ષા। તો વાક્ય છે કે દીકરો સવારથી ગાયો ચરાવવા ગયો હતો ને રાત પડી ગઈ ત્યાં સુધી દેખાયો નહીં, એટલે દોશીમાં બારણા આગળ જ એની વાટ જોતા બેસી રહ્યા, તો એ ખરું છે। બીજું વાક્ય છે કે મહેમાન આવી ગયા છે, હવે તેઓની વાટ જોઈએ જેથી તેમની આગતા સ્વાગતા શરૂ કરી શકાય, તો એ ખોટું વાક્ય છે। હવે નેક્સ્ટ પેજ જોઈએ। હવે ત્રીજું છે કે સામૈયા કરવા, એટલે કે મહેમાન અથવા મોટા માણસને આવકારવા માટે વાંચતે ગાજતે સામું જોવું। ઉતાવળ કરો કેટલી વાર જાન આવી ગઈ છે, સામૈયું કરવાનું મોડું થશે, તો એ ખરું વાક્ય છે। ચોર પોલીસને જોઈ ગયા, તેઓ પોલીસનું સામૈયું કરી શકશે નહીં, એટલે ભાગી જવાના એ નક્કી છે, તો એ ખોટું। નંબર ચાર, ઉલ્લાસ એટલે કે આનંદ। હું શાળામાંથી ઘરે આવું એટલે મને દૂરથી જોઈને જ મમ્મીના મોં પર ઉલ્લાસ પથરાઈ જાય છે, તો એ ખરું વાક્ય। અને બીજું વાક્ય છે કે કાલે મોહને ખોટું બોલી સર પાસે મને માર ખવડાવ્યો, તેને જોઈને જ મને ઉલ્લાસ થયો, તો એ ખોટું વાક્ય। હવે પ્રશ્ન ક્રમાંક 18, કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? નંબર એક, માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે, તો થશે કે કવિતામાં વપરાય છે કે માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે। નંબર બે, આપણે પવનની સાથે ગોથડી કરીશું, તો એનું છે કે ને વાયરા સંગાથે થશે વાતો। નંબર ત્રણ, નક્કામું બેસી ન રહેવાય, તો એનું થશે કે બેસી રહેવાય નહીં ઠાલા। નંબર ચાર, હૃદયની લાગણીથી સ્વાગત કરીશું, તો તેનું થશે કે હૈયાના હેત થકી સામૈયા કરવાને। નંબર પાંચ, ખુશીથી ઉભરાઈ રહ્યો છે, તો ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં। 19, આંખ કાન નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો। આંખને લગતા તો એના થશે કે માર્ગ, વહલપ, ડાળી, પાંદડા અને ઉજાસ। કાનને લગતા વાતો, ભમરો, નાકને લગતા ગંધ, સુવાસ, ત્વચાને લગતા ભીનુછમ, ઘાસ, કોરપ, રૂપ, ઠાલા અને હેત। પ્રશ્ન ક્રમાંક 20, ઉદાહરણ મુજબ આગળ વધારો। નંબર એક, બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં। નંબર બે,
આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે રમીએ રમતો મેદાનમાં. નંબર 3, મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે જઈએ જોવાને સૌ સાથમાં. નંબર 4, જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેચ એ પતંગના. નંબર 5, આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે લગાવીએ મંડળું લેશનમાં. નંબર 6, એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ હવે પીવડાવીએ દૂધ એને વાલમાં. હવે બીજું પાનું જોઈએ. પ્રશ્ન ક્રમાંક 21, આ તો તમને આવડે જ છે, છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો કોષ્ટકમાં લખી દો. વર્ષા કિરાણા સ્ટોર. વિગત છે કે કેળા અને ક્વોલિટી ગુણ મોટા. આપ માપ તો વજન તો એક ડઝન. તો વાક્ય થશે કે અમે એક ડઝન મોટા કેળા લીધા. બીજું છે કે ચોખા ગુજરાત 17 અને 5 કિલોગ્રામ. તો એનું વાક્ય થશે કે અમે 5 કિલોગ્રામ ગુજરાત 17 ચોખા લીધા. મીઠું આયોડીનવાળું 2 પેકેટ. તો એનું વાક્ય થશે કે અમે 2 પેકેટ આયોડીનવાળું મીઠું લીધું. તેલ ફિલ્ટર્ડ સિંગ તેલ 10 લીટર. અમે 10 લીટર ફિલ્ટર્ડ સિંગ તેલ લીધું. સાબુ વાસણ માટેના 3 નંગ, કપડાં ધોવાના 12 નંગ અને નહાવાના 6 નંગ. તો વાસણ માટેના થશે કે અમે 3 નંગ વાસણ માટેના સાબુ લીધા. બીજું છે કે અમે 12 નંગ કપડાં ધોવાના સાબુ લીધા. અને છઠ્ઠું પછી છે કે નહાવાના 6 નંગ. તો અમે 6 નંગ નહાવાના સાબુ લીધા. ઘઉં દાવ દખાની 20 કિલોગ્રામ. અમે 20 કિલોગ્રામ દાવ દખાની ઘઉં લીધા. હવે પ્રશ્ન ક્રમાંક 22 જોઈએ. ફકરો વાંચી પહેલાં ટેબલમાં ખૂટતી વિગતો ભરો. બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો બનાવીને લખો. તો પહેલાં ફકરો જોઈએ કે આમ તો નદી પાર કરવા લાકડાનો ઝૂલતો પણ મજબૂત એવો એક પુલ છે. ગામ લોકો તે જૂના પુલનો ઉપયોગ કરે છે. ગામની એક કાળી બિલાડી કસરત બાદ છે તે ઝૂલતા જાડા દોરડા પર ચાલીને ધસમસતી અને પહોળી નદીને પેલે પાર જતી રહે છે. તો પૃથ્વી પર દરિયો પોણી દુનિયા જેટલી જગ્યા રોકે છે તે ગજબ કહેવાય. તેમાં એક વિશાળ સુવિધા સભર જહાજમાં લોકો દરિયાની સહેલ કરી રહ્યા છે. ત્યાં અચાનક ઘેરો મોટો અવાજ આવ્યો. લોકોએ તે દિશામાં જોયું તો દરિયાનું એક ઊંચું મોજું ધસમસતું તેમના જહાજ તરફ આવી રહ્યું હતું. હવે પહેલાંના ફકરા પ્રમાણે જોઈએ તો વિગત બિલાડી એક માપ નથી, કાળી અને કસરત બાદ છે એના ગુણ છે. દોરડું સંખ્યા 1 એનું માપ નથી, એ કેવું છે તો ઝૂલતું અને જાડું. નદી 1 છે એ પહોળી છે અને ધસમસતી છે. પુલ 1 છે અને કેવો છે એનો ગુણ છે કે લાકડાનો ઝૂલતો મજબૂત અને જૂનો. હવે આપણે બીજું જોઈએ કે જહાજ 1 છે અને એ વિશાળ છે, માપમાં વિશાળ આવશે અને ગુણ છે કે સુવિધાસભર. કેવું છે તો સુવિધાસભર. મોજું 1 છે, માપમાં ઊંચું અને આવે છે તો કેવું આવે છે ધસમસતું. અવાજનો કંઈ સંખ્યા નહીં આવે, એનું માપ આવે તો મોટો અને ગુણ એનો ઘેરો. દરિયો 1 છે અને માપ એનું છે કે પોણી દુનિયા જેટલી જગ્યા અને ગુણ એનો છે કે ગજબ. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 23 છે એ આપણે બીજા ભાગમાં જોઈશું, ભાગ 6માં. તો હવે આપણે બીજા ભાગમાં મળીશું. ઓકે, બાય.